એવા રાજ કપૂર શંકર રઘુવંશી અને જયકિશન પંચાલ તે વખતે બરસાત શરૂઆત કરતા હતા હસરતે પહેલું જ ગીત લખ્યું હતું જે આ બે કરાર હે અને એનું બીજું ગીત હતું છોડ ગયે બાલમ ત્યારથી ઓગણીસો સુધી હસરત અને શૈલેન્દ્ર રાજ સાહેબ ની તમામ ફિલ્મોમાં ગીતો લખ્યા જ્યારે સાથી ગીતકાર શૈલેન્દ્ર નિર્માતા બન્યા અને તીસરી કસમ નામની ફિલ્મ બનાવી ત્યારે પણ તેમણે હસરત પાસેથી તે ફિલ્મના ગીતો લખાવ્યા હતા તેવા શૈલેન્દ્રની કવિતાના પુસ્તકો હિન્દી અને ઉર્દુમાં લખ્યા હતા તેઓ કહેતા હતા કે હિન્દી અને ઉર્દુ આ છૂટા ન પાડી શકાય તેવી બે મહાન બહેનો રૂપી ભાષા છે પોતાની પત્નીના કહેવા પર હસરતે પોતાની કમાણીનું

હાય અકેલા છોડ ગયે અંદાજ નામની ફિલ્મ માટે તેમણે રાજેશ ખંડાના માટે પહેલી વાર લખ્યું હતું જિંદગી એક સફર હે સોહાના હા અને એ વર્ષનું શ્રેષ્ઠ ગીત બન્યું હતું એમને એવોર્ડ પણ અપાવી ગયું હતું સસુરાલ માટે એમની પત્ની ચંદાના માટે લખેલું હતું તેવું ગીત તેમણે આપ્યું હતું જે કહેતું હતું

આખી ટીમ યાને મોહમ્મદ રફી સાહેબ હસરત શંકર જય કિશન યાદ કરવા હોય તો તે હતું ઇન ટોક્યો નું એક ગીત ખૂબ લોકપ્રિય થયું એક માત્ર શબ્દ એમણે જાપાનીઝ ભાષામાંથી લીધો જે આજે પણ ભારતના લોકો જાણે છે નવા નવા ફૂલ ટાઈમ સંગીતકાર હતા અને તેવી વખતે હસરત સાહેબે ફિલ્મ ભૂત બંગલા નામની ફિલ્મમાં એમણે લખ્યું હતું આવો ટ્વિશ કરે કરે અને આ ગીત મન્નાળે સાહેબે કહ્યું હતું તીસરી કસમ આપણે વાત કરી તે શૈલેન્દ્રની યાદગાર ફિલ્મ હતી ફનિશ્વરનાથ રેણુ નામના હિન્દીના મહાન લેખકની મારે ગયે ગુલફામ નામની નવલકથા પરથી બની હતી અને એમાં લખ્યું હતું દુનિયા બનાને વાલે ક્યા તેરે મન મે સમાઈ કાહે કો દુનિયા બનાઈ રાજ કપૂરના પાછલા સમયમાં રામ તેરી ગંગા મેલી સૌથી હિટ ફિલ્મ બની હતી અને એ રાજ સાહેબની છેલ્લી મોટી સફળતા હતી તેને માટે એમણે લખ્યું હતું જેવું વરસાદમાં લખ્યું હતું એવું જ લખ્યું હતું સુન સાહેબા સુન પ્યાર કી ધૂન ઓ મેને તુજે ચુન લિયા તું ભી મુજે ચુન 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 સુન સાહેબા સુન તો આ

રોમાન્સ ના કવિરાજ હતા હસરત જયપુરી દોસ્તો આજે આપણે વાત કરી ઓલ્ડ ઇઝ ગોલ્ડ માં એક મહાન ગીતકાર શાયર હસરત જયપુરી સાહેબ ની જેમણે લખ્યું હતું જિંદગી એક સફર હે સુહાના હા આ સુહાના સફર આજે પણ આપણને યાદ કરાવે છે અને ગોલ્ડન પીરિયડ માં લઈ જાય છે ઓલ્ડ ઇઝ ગોલ્ડ ના પ્રોગ્રામમાંથી આપના મિત્ર નરેશ કાપડિયાને રાજા આપો આપડે ખબર છે ડોટ પર ફરીથી એક મોટા સ્ટાર ની વાત લઈને ભેગા થઈશું ત્યાં સુધી અલવિદા